ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, છતાં પણ ધજિયા ઉડાડતી ઘટનાઓ સામે આવે છે. અવનવી તરકીબો અપનાવીને દારૂનો ખેપ ગુજરાતમાં ઉતારાય છે. સૌથી વધારે દારૂ ગુજરાતમાં પીવાય છે અને વેચાય છે. સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 4% વધારે લોકો દારૂ પીતા હોવાના અહેવાલ પણ પ્રસારિત થયા છે. ત્યારે ગુજરાતમાં એમ્બ્યુલન્સની અંદર પણ હવે તો દારૂ મળી રહે છે. એક તરફ દારૂ પર પ્રતિબંધ હોય ત્યારે એમ્બ્યુલન્સ જે વાન છે તેમાંથી હવે મળી આવ્યું છે દારૂ. આ દારૂ શરાબબંધી હોવા છતાં પણ આ દારૂ મળી આવે છે. આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશનમાં દારૂ પકડાયો છે અને તે પણ મીડિયામાં જે આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો તે એસી એમ્બ્યુલન્સ છે અને આ એમ્બ્યુલન્સમાંથી દર્દી નહીં પરંતુ દારૂ મળી આવ્યો છે. આ રીતે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના અવનવી તરકીબ અપનાવવામાં આવતી હોય છે ત્યારે ગુજરાતમાં દારૂ પર સ્ટિંગ ઓપરેશન કરવામાં આવે તો આનાથી વધારે દારૂ ઝડપાય તેવી શક્યતા છે. ત્યારે કા ગુજરાતમાં ગાંધીનું ગુજરાત હોય, ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોય ત્યારે સૌથી વધારે દારૂ ગુજરાતમાં વેચાય છે, પીવાય છે અને સાથે સાથે બહારથી આવતો પણ હોય છે. ત્યારે હવે એમ્બ્યુલન્સમાં પણ દારૂ લાવવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. ઝાલોદના લીમડી પોલીસે દારૂ ઝડપ્યો છે અને તે પણ એમ્બ્યુલન્સ વાનમાંથી દારૂ ઝડપાયો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. દાહોદ જિલ્લાના છેવાડાનો વિસ્તાર છે, જ્યાં મધ્યપ્રદેશને અડીને આવતો વિસ્તાર છે. એક તરફ રાજસ્થાન અને બીજી તરફ મધ્યપ્રદેશમાંથી દારૂની ખેપે ખેપ ગુજરાતમાં ઠરવાતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજ રોજ એમ્બ્યુલન્સમાં દારૂ ઝડપાયો છે.